વાત કરીએ હવે કોરોનાના ઘટતા કેસીસની અને જવાબદારી વધવાની. સુરતમાં સરકારની નવી ગાઈડલાઈનને લઈને વિદ્યાર્થી અને શિક્ષકોને રાહત પહોંચી છે. કોરોનાના કેસીસ ઘટતા વધુ ઢીલ આપવામાં આવી છે. કોચિંગ ક્લાસીસ 50% ક્ષમતાની સાથે શરૂ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. આજથી સુરતમાં 1500 કોચિંગ ક્લાસીસ શરૂ થશે. કોરોનાના ગાઈડલાઈન આધારે ક્લાસ શરૂ કરવા પડશે. ક્લાસીસ શરૂ થતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઓનલાઈન કરતા ઓફલાઈન અભ્યાસ વધુ સારો હોવાનું કહી રહ્યા છે. કોરોનાની મહામારી ચાલી રહી હતી તેને ધ્યાનમાં રાખીને સરકારશ્રી તરફથી જે રીતે કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા, કેટલાક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા, જે રીતે કોરોનાનું જે સંક્રમણ સતત છેલ્લા ઘણા સમયથી જે ઘટી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તરફથી એક પછી એક જે જાહેરનામો છે તેની અંદર છૂટછાટ આપવામાં આવી રહી છે. ગુજરાત સરકાર તરફથી ગઈકાલે જે જાહેરાત કરી છે કે ખાનગી ટ્યુશન સંચાલકો 50% વિદ્યાર્થીઓ સાથે શરૂ કરી શકશે, તેને લઈને વિદ્યાર્થીઓ અને જે શિક્ષકો છે તેની અંદર ખુશી જોવા મળી છે. જોઈ શકાય તે રીતે કે જે સુરતની અંદર ખાનગી ટ્યુશન સંચાલકો છે તે આજે વહેલી સવારથી જે આજે ઘણા સમયથી આજે ક્લાસીસો બંધ હતા તે શરૂ કરવા માટેના જે સાફ સફાઈ કરવામાં આવી છે. અને આપણી સાથે કેટલાક સંચાલકો છે, શિક્ષકો છે અને વાલીઓ છે તેમની સાથે સીધી વાત કરીશું કઈ રીતને આજે આ નિર્ણયને આવકારી રહ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને કઈ રીતની તે વાત કરી રહ્યા છે. શું કહેશો સ્કૂલ શિક્ષક સંચાલક તરીકે કઈ રીતની આપણી માંગણી આ નિયમને કઈ રીતે આવકારી રહ્યા? એક ખાનગી સંચાલક તરીકે અમે સરકારે જે આ નિર્ણયો લીધેલા છે એ નિર્ણયને અમે પૂરેપૂરી રીતે આવકારીએ છીએ. ભવિષ્યમાં જે કાંઈ બી નિર્ણયો લીધા છે, જે કાંઈ બી આ વાત કરેલી છે રજૂઆત, તો એ શિક્ષકો પ્રત્યે અમારે એવી ફરજ બનશે કે ગુજરાતના શિક્ષણ સ્તરને ઊંચું લાવી શકીએ. આજે 1.5 વર્ષ કોવિડની પરિસ્થિતિમાં જે કાંઈ બી પ્રોબ્લેમ વાલીઓએ, વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ સામનો કરેલો છે એ પ્રોબ્લેમ ભવિષ્યમાં ન થાય અને ગુજરાતનું શિક્ષણ સ્તર જેમ બને તેમ ઊંચું લાવી શકીએ એવી મહેનત કરશું. અને સરકારશ્રી પાસે પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે અમને આવી જ રીતે મદદરૂપ થઈ શકે. પૂરેપૂરી અમે એવી બાંહેધરી આપીએ છીએ ખાનગી સંચાલક તરીકે કે સરકારશ્રીએ જે કાંઈ બી કોવિડની ગાઈડલાઈન પાલન રજૂ કરેલી છે એના પૂરેપૂરા નિયમનું અમે પાલન સાથે વિદ્યાર્થીઓને જે કે વાલીઓને જેમને જેમ બને તેમ મહત્તમ ફાયદાઓ થાય એ પ્રકારનું કાર્ય કરવા અમે બંધાયેલા છીએ એવી અમે બાંહેધરી આપીએ છીએ. એક શિક્ષક તરીકે શું કહેશો વિદ્યાર્થીઓને જ્યારે અભ્યાસ કરાવવાનો હવે વિદ્યાર્થીઓને ક્લાસીસ ઉપર બોલાવશો, કઈ રીતનું મુશ્કેલી પડતી હતી હવે કઈ રીતનું સોલ્વ થશે? એક શિક્ષક તરીકે તો અત્યાર સુધી અમે ઓનલાઈન અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવેલો છે, પણ ઓનલાઈન અભ્યાસની અંદર વિદ્યાર્થીઓને અત્યાર સુધીના સમય દરમિયાન વિદ્યાર્થી ક્યારેય ઓનલાઈન બાળક ભણેલું જ નહોતું ને અચાનક ઓનલાઈન ભણવાનું થયું એટલે બનશે કેવું કે અમે અહીંયાથી સતત પ્રયત્નો કરતા રહ્યા છીએ તેમ છતાં વિદ્યાર્થીઓ નાની મોટી મુશ્કેલીઓ પડતી રહી છે. પણ એક સરકારશ્રીના નવા આદેશ મુજબ આ નવો નિર્ણય સરકારશ્રીનો અમને આવકાર્ય છે, સાથે અમે પણ એવા પ્રયત્નો કરશું કે વિદ્યાર્થીઓને અમે પહેલાં 5 કલાક 8 કલાક વર્ક કરતા હતા, આજે અમે એવા પ્રયત્નો કરવા તત્પર છીએ કે 1.5 વર્ષ પછીના સમયગાળામાં જે વિદ્યાર્થી અમારી પાસે ભણવા માટે હવે આવશે એ અમે 25 સરકારશ્રીએ 50% આદેશ આપેલો છે, પણ અમારી ગણતરી મુજબ અમે 35-40% વિદ્યાર્થીને જ બોલાવશું.